આવશ્યક નથી આવતા. તમારા ફેમિલી માંથી અથવા તમારા કોઈ નોટ માં આ વસ્તુ સાંભળેલી છે. તો જેમ તમે દેશની રક્ષા કરો છો ને, તો થોડું ફેમિલીમાં પણ ધ્યાન આપો કે તમારા ફેમિલીમાં કોઈને પણ આ વસ્તુ છે ને, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, તો એને રેગ્યુલર મેડિસિન લેવાનું રખાવો, રેગ્યુલર ફોલો કરાવવાનું રખાવો. રેગ્યુલર તમારા નજીકના નાના નાના ડોક્ટર હશે ને તો પણ સલાહ તો સાચી જ આવશે, તમને ખોટું નહીં કહે. એનાથી તમારું ફેમિલી તંદુરસ્ત રહેશે અને પાછળ તમારું ફેમિલી તંદુરસ્ત હશે ને બાહ્ય તમે પણ તંદુરસ્ત થશો. તમે તમારી જોબમાં પણ ધ્યાન દઈ શકશો. અડધો જીવ ત્યાં હશે ને અડધો જીવ અહીંયા હશે, એટલે અલ્ટિમેટ શું થશે, બે જગ્યા બગડતું હશે. મેડિસિનની બહુ બધી એવી અફવાઓ છે સાહેબ, આ ડાયાબિટીસની બીપીની ને કોઈ પણ દવા રેગ્યુલર ખાઈશ ને તો મારી કિડની ફેલ થઈ જશે. અમને બધા જ દર્દીઓ આવું આવી શકીએ સાહેબ, નુકસાની તો નહીં થાય ને, આગળસર તો નહીં થાય ને. જો દવા નહીં ખાવ તો ડાયાબિટીસ કે બીપી કે જે અન્ય રોગ હશે કોઈ પણ હશે, એ તમારા શરીરને વધારે જ નુકસાન કરી દેશે કમ્પેર ટુ દવા કરતા. દવાની નુકસાની નથી એવું કહેતા જ નથી અમે. સિકાઈની બને સાઈડ હોય, ઓછી જાજી હોય, હશે સાઈડ ઇફેક્ટ, પણ અગર તમે રેગ્યુલર બતાવીને લેતા હશો, દર બે પાંચ મહિને તમારા રિપોર્ટ કરતા હશે, તમારું ચેકઅપ થતું હશે, નિદાન થતું હશે, તો તમને જે આગળસર આવવાની હશે ને એની પહેલાં જ તમારા ડૉક્ટર છે ને એ દવાને ચેન્જ કરી દેશે. એની જો આગળસર ના થાય તો તમારા શરીરમાં પ્રોબ્લેમ થાય છે એ થતી દવાને બદલી આપશે. અને દવાને બદલી આપશે ને તો તમે જે બીક છે ને કે સાહેબ આગળસરને લીધે કિડની વહી જશે ને, આંખો વહી જશે ને, ઘણું બધું વહી જવાની બીક હોય છે એ નહીં જાય. બાકી નહીં થયો તો 100% વહી જશે. તંદુરસ્ત રહેવા માટે, તંદુરસ્ત ડ્યુટી કરવા માટે, મજાથી રહેવા માટે, જલસાથી રહેવા માટે સમયસર નિદાન રખાવો. વર્ષમાં એક વખત રેગ્યુલર ખાલી જસ્ટ કોઈ તકલીફ નથી, તમારે અહીં મેડિકલ ઓફિસર હોય છે એમની સલાહ લો. સર જસ્ટ ચેકઅપ માટે આવ્યો છું, એક્ઝામિનેશન કર્યો, ખાલી પેપરવાળું નહીં. ગવર્મેન્ટમાં અમે હતા ને સિવિલ હોસ્પિટલમાં, SRPF ની ગાડી આવે, ચાર ગાડી ઉઠાવતી 40-50